સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે અસામાજિક તત્વોએ મારામારી કરી પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ગણેશ વિસર્જનમાં કેમ્પસના ગેટ પર આવેલી દુકાન પર અને પથ્થરમારા કરાવ્યા બાદ કેન્ટીનમાં પણ વસ્તુઓ ફેંક્યા હોવાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અસામાજિક તત્વો નશામાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ગણેશ વિસર્જનના દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તોડફોડ અને ગેટ બહારની દુકાન પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. અસામાજિક તત્વો દ્વારા વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ દ્વારા પણ ગણેશજીની સ્થાપન કરી 10 દિવસ પૂજા અર્ચના બાદ વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. નોંધનીય છે કે સાંજે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું હતું. ત્યારબાદ કેટલાક છોકરાઓ કે જે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ પડિયા પાથરિયા રહેતા હોય છે, તેઓ ધમાલ પર ઉતર્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે ચા નાસ્તાની દુકાન ચલાવતા હીરારામ મારવાડી સાથે માથાકૂટ કરી હતી, જેમાંથી મુકેશ મારવાડી નામના યુવકે હીરારામ સાથે જપાજપી કરી હતી અને હીરારામની દુકાનમાં મુકેશ પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુકેશ મારવાડી નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આ મારામારીનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. આ ઉપરાંત સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ ગઈ હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે મુકેશ મારવાડી કેટલાક છોકરાઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડિયા પાથરિયા રહે છે અને સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ કરતા હોય છે. મુકેશ મારવાડી જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે તેવું પણ જાણવા મળ્યું છે. જોકે હાલ તો સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામી ગયો હોય તેવો પણ ભય સતાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.